नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपने गुड विधेय नो लघुगणक नो उपयोग करी अने तेना विकलितो मेळवीशु। तो तेना एग्जांपल नी चर्चा करिए तो सौप्रथम एग्जांपल नंबर 1 x^y + y^x = 1 આ મુજબ આપેલ છે। તો આપેલ વિધેય આપણે જોઈ શકીએ છીએ કે ગુડ વિધેય સ્વરૂપે આપેલું છે। ગુડ વિધેય શું કામ થશે તો આપણે અગાઉ જે દાખલાઓ જોયા તો એમાં y x^sin x સ્વરૂપના દાખલાઓ હતા। જ્યારે અહીં જોઈ શકીએ છીએ કે અહીં x^y + y^x = 1 છે, જેમાં y કરતા છે નહીં, એટલે આવા વિધેયો છે ગુડ વિધેયો થશે, જ્યારે આ જે વિધેયો છે સ્પષ્ટ વિધેયો થશે। તો હવે આવા ગુડ વિધેયોના વિકલિત લઘુગણકનો ઉપયોગ કરી અને કઈ રીતે મેળવવા તેની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ ધારો કે u = x^y અને v = y^x, તો તેથી u + v = 1। સૌપ્રથમ બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી du / dx / dv / dx = 1, કારણ કે આપણે અહીં dy / dx મેળવવાનું હોવાથી અહીં આપણે x પ્રત્યે વિકલન કરશું। તો તેથી du / dx + dv / dx = 1। તો હવે આપણે આને કહી દઈએ પરિણામ નંબર 1। તો હવે આપણે મેળવવું છે du / dx, તો du / dx મેળવવા માટે u = x^y જે આપેલું છે તેનું આપણે વિકલન કરીશું। તો u = x^y, તો ધેરફોર du બંને બાજુ x પ્રત્યે વિકલન કરીએ, પણ x પ્રત્યે વિકલન કરો સીધું થઈ શકશે નહીં, કારણ અહીં પણ વિધેય છે અને અહીં પણ x ની જે ઘાત છે એ પણ એક વિધેય જ હોવાથી અહીં આપણે ડાયરેક્ટ વિકલન કરી શકીશું નહીં। તો સૌપ્રથમ બંને બાજુ log લેતા તો તેથી log u is equal to y into log x। હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી log u નો વિકલન આપણે જાણીએ છીએ 1 upon u into du / dx is equal to, હવે x^y નું જે વિકલન છે તે કઈ રીતે મેળવવું, તો y into log x નું વિકલન, y અને log x બંને ગુણાકાર થી જોડાયેલા, તો ગુણાકાર ના કાર્ય નિયમ નો ઉપયોગ કરી log x into dy / dx વત્તા y into 1 upon x, તો તેથી 1 upon u into du / dx is equal to log x into dy / dx વત્તા y upon x, તો તેથી du / dx is equal to वन अपॉन यू, तो आ बाजू आवशे तो गुणाकार में आवशे यू इनटू लॉग एक्स इनटू डीवाई बाय डीएक्स वत्ता वाई ना छेद में एक्स मत, तो तेजी यू बराबर आपने जानी है ची एक्स रेस टू वाई हो आती है, यहीं आपने लक्ष्य एक्स रेस टू वाई, तो आने कही दिया परिणाम नंबर बी। त्यार बाद वी इज इक्वल टू y = x, તો હવે આપણે મેળવીશું v નું વિકલન। તો સૌપ્રથમ અહીં પણ જોઈ શકીએ છીએ એક વિધેય છે, એની ઘાતમાં પણ વિધેય આપેલું હોવાથી બંને બાજુ log લેતા તો તેથી log v is equal to x into log y, હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી log v નું વિકલન આપણે જાણીએ છીએ 1 upon v into dv / dx is equal to x into log y, બંને ગુણાકારથી છે log y, એમને
x નું વિકલન થશે 1 વત્તા x m ને log y નું વિકલન થશે જેમ log v નું કર્યું એ જ મુજબ log y નું વિકલન થશે 1 upon y તો y નું વિકલન બાકી રહે છે થશે dy / dx therefore dv / dx આ v ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો ગુણાકાર માં આવશે તો v કૌંસ માં log y plus x upon y into dy / dx હવે આ v બરાબર y raised to x છે તો v ના સ્થાને આપણે લખીશું y raised to x તો આ થઈ જશે રિઝલ્ટ નંબર તો પરિણામ 1 માં પરિણામ 2 અને 3 ની કિંમતો મુકતા તો તેથી du by dx બરાબર x raised to y કૌંસ માં log x into dy by dx વત્તા y upon x વત્તા સોરી અહીંયા 1 જે લખ્યું છે 1 નું વિકલન થશે 0 એટલે અહીં આવશે 0 કારણ કે 1 છે અચળ છે તો અચળ નું વિકલન થશે 0 હવે y raised to x કૌંસ માં log y વત્તા x upon y into dy by dx is equal to 0 હવે આ જે સ્વરૂપ મળ્યું એ આપણે ગુડ વિધેયના વિકલિતો મેળવવા એમાં પણ આ રીતના સ્વરૂપ આપણને મળતું તો ગુડ વિધેયના વિકલન પરથી આપણે dy by dx જો મેળવવો હોય તો dy by dx વાળા પદ ભેગા કરવા પડે અને બીજી બાજુ dy by dx સિવાયના પદ ભેગા કરવા પડે તો એના માટે સૌપ્રથમ x raised to y છે આ પદને ગુણાય અને આ પદને પણ ગુણાશે તો x raised to y into log x into dy by dx વત્તા y upon x એટલે x raised to y into y upon x થશે વત્તા y raised to x into log y plus y raised to x into x upon y into dy by dx is equal to 0 તો હવે આપણે જોઈ શકીએ છીએ કે x આ જે પહેલું બીજું પદ છે x raised to y into y upon x તો x છે અંશમાં આવશે તો એની ઘાત થઈ જશે -1 તો x raised to y into y raised to x ના સ્થાને x raised to y -1 આવું પણ આપણે દર્શાવી શકીએ તો x raised to y -1 into y એવી જ રીતે આ જે ચોથું પદ છે એમાં y raised to x into x upon y તો x upon y છે આ y અંશમાં આવે તો એની ઘાત થઈ જશે -1 તો y raised to -1 તો y raised to x into y raised to -1 તો આધા સમાન છે ઘાતનો સરવાળો તો અહીં x -1 આ મુજબ લખી શું તો હવે dy by dx વાળા પદ આપણે જોઈ શકીએ છીએ કે પહેલું અને ચોથું પદ છે dy by dx વાળું પદ છે તે બંને માંથી dy by dx કોમન લઈ લઈએ અને કૌંસમાં વધશે x raised to y into log x વત્તા y raised to x minus 1 into x is equal to હવે x raised to y minus 1 into y raised to x into log y બંને પદ પોઝિટિવ હોવાથી બરાબરની આ બાજુ જશે તો માઇનસ થઈ જશે તો માઇનસ બંનેમાંથી કોમન લઈ લઈએ માઇનસ x raised to y minus 1 into y વત્તા y raised to x into log y તો તેથી dy by dx ને જો આપણે કરતા બનાવી દઈએ તો dy by dx is equal to minus x raised to y minus 1 into y plus y raised to x into log y બીજા પણ નીચે અંત છેદમાં x raised to y into log x વત્તા y raised to x minus 1 into x તો આ મુજબ x raised to y plus y raised to x is equal to 1 નું વિકલિત આપણે આ પ્રમાણે મેળવી શકીએ જે x raised to y plus y raised to x is equal to 1 છે તો આવા પ્રકારના વિધેયો છે ગુડ વિધેય થશે અને ગુડ વિધેયોના લઘુગણકનો ઉપયોગ કરી અને વિકલિત કઈ રીતે મેળવવા એ જોયું હવે એની પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે
एग्जांपल नंबर में cos x raised to y cos x raised to y is equal to cos y raised to x. तो अहीं पण विद्यार्थी मित्रों आपणे जोई शकीए छीए કે ત્રિકોણમિતિય વિધેય cos x અહીં પણ cos y છે એની ઘાત અહીંયા y છે cos y ની ઘાત x છે એટલે આ બંને આધાર છે એ ત્રિકોણમિતિય વિધેય છે એની ઘાત છે એ કોઈ ચલ હોવાથી એટલે કે વિધેયની ઘાત વિધેય જ છે તો એના આધારે આપણે અહીં સીધું વિકલન ઘાત ઘાતના વિકલન મુજબ આપણે કરી શકશું નહીં તો આ જે વિધેય છે ગુડ વિધેય થશે તો ગુડ વિધેયનું વિકલન લઘુગણક લઈ અને કઈ રીતે મેળવવું તે આપણે જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે u અને v ની મેથડ થી પણ આ દાખલો ગણી શકાય અને સીધું બંને બાજુ લોગ લઈ અને પણ આ દાખલો ગણી શકાશે તો અહીં આપણે સીધું જ બંને બાજુ લોગ લેતા અને લોગ બંને બાજુ લઈ અને આપણે સીધો એનો વિકલિત મેળવીશું તો બંને બાજુ લોગ લેતા તો તેથી લઘુગણકના નિયમ મુજબ લોગ cos x raised to y હોય तो लिखा से y into log cos x is equal to वहीं पर log cos y raised to x तो x आगे आ भी जैसे तो log cos y હવે y into log cos x બંને ગુણાકારથી જોડાયેલા છે x into log cos y એ પણ બંને ગુણાકારથી જોડાયેલા છે તો આપણે ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી અને વિકલિત મેળવશું તો સૌપ્રથમ બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા તો તેથી અહીં પણ આપણે dy/dx જ મેળવવાનું હોવાથી y log cos x તો બંને બાજુ આ બંને પદ ગુણાકારથી જોડાયેલા છે તો ગુણાકારના કાર્ય નિયમ મુજબ log cos x dy/dx is equal sorry log cos x dy/dx વચ્ચે વત્તાની નિશાની y એમને log cos x નું વિકલન જો cos x ને આપણે t લઈએ તો log t નું વિકલન થશે 1/t dt/dx t ની વેલ્યુ cos x મૂકી દઈએ તો 1/cos x cos નું વિકલન બાકી રહી છે cos નું વિકલન થશે -9x is equal to x into log cos y તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે x into log cos y જે બંને ગુણાકારથી જોડાયેલા તો સૌપ્રથમ log cos y એમને x નું વિકલન આપણે જાણીએ છીએ 1 થશે જ્યારે x m ને log cos y તો cos y ને જો આપણે t કહી દઈએ તો log t નું વિકલન આપણે જાણીએ છીએ કે 1/t એટલે t ના સ્થાને cos y મૂકી દીધો 1/cos y cos y નું વિકલન બાકી રહે cos y નું વિકલન થશે -sin y અને y નું પણ વિકલન બાકી રહે તો જે થશે dy/dx તો આ log cos x dy/dx y प्लस माइनस माइनस साइन एक्स अपॉन कॉस एक्स बराबर लिखा से टेन एक्स मतलब वाई इनटू टेन एक्स इज इक्वल टू लॉग कॉस वाई इनटू वन मतलब फाइनल आंसर है ना लॉग कॉस वाई वत्ता ओछा ओछा साइन वाई अपॉन कॉस वाई मतलब टेन वाई एक्स इनटू टेन वाई इनटू डी वाई बाय डी एक्स तो हमें विद्यार्थी मित्रों आपने जानिए चाहिए कि गुड विधेय હોય તો એમાં આપણે dy/dx મેળવવા માટે dy/dx વાળા પદ ને ભેગા કરીએ તો અને dy/dx સિવાયના ભેગા કરીએ તો log cos x dy/dx x tan y dy/dx is equal to આ y tan x બરાબર ની આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તો log cos y y tan x તો તેથી આ બંને પદમાંથી dy/dx કોમન નીકળે તો dy/dx કૌંસમાં log cos x + x tan y is equal to log cos y + y tan x તો આ dy/dx ને કરતા બનાવીએ તો dy/dx is equal to log cos y + y tan y / log cos x + x tan y આપણને
વિકલિત મળે તો આ આપણે જોઈ શકીએ છીએ સોરી અહીંયા y tan x છે અહીંયા y tan x આવશે તો આ આપણે જોઈ શકીએ છીએ કે log cos y y tan x log cos x x tan y એ cos x y cos y x અહીં આપણે ડાયરેક્ટ બંને બાજુ log લઈ અને ગણતરી કરી આપણે u અને v ની મેથડ મુજબ પણ આપણે cos y cos x y cos y x નું વિકલિત પણ મેળવી શકીએ ત્યારબાદ એની પછીનો એક્ઝામ્પલ જોઈએ एग्जांपल नंबर 3 xy इज इक्वल टू e रेस टू x माइनस y तो અહીં પણ જોઈ શકાય છે કે બે રીતે x y e रेस टू x माइनस y એ પણ અહીં ગુડ રીતે સ્વરૂપે જ છે તો અહીં આપણે આનું વિકલન જો મેળવવું હોય તો બે રીતે વાત થાય log લઈને પણ ગણી શકાશે અને સિદ્ધુ આનો વિકલન મેળવવો હોય તો પણ કરી શકાય સિદ્ધુ વિકલન શું કામ તો કે અહીં જોઈ શકીએ છીએ કે x અને y બંને ગુણાકાર સ્વરૂપે છે ગુણાકાર સ્વરૂપે હોવાથી ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી અને વિકલિત મેળવી શકીએ જ્યારે e x y નું વિકલન આપણે જો x y ને જો t કહી દઈએ તો e t નું વિકલન આપણને ખબર છે કે e t થાય અને t નું વિકલન બાકી રહે જે થશે dt dx હવે t ના સ્થાને હું x y લઈએ તો d by dx e to x minus y તો અહીં લખાશે x minus y અને d by dx x minus y આવું આપણે દર્શાવી શકીએ તો આ મુજબ જો આપણે લોગનો ઉપયોગ ન કરવો હોય તો ડાયરેક્ટ પણ આપણે એનો વિકલિત મેળવી શકીએ અને લોગનો ઉપયોગ કરો તો log x into y is equal to log e raised to x minus y તો log x into y ને log x plus log y લખી શકાય જ્યારે log e raised to x minus y ને x minus y into log e હવે બેઝ log નો e હોવાથી log e નો આન્સર 1 થાય તો log x plus log y is equal to x minus y મુજબ પણ આપણે એનો વિકલિત મેળવી શકીએ તો હવે હું અહીંયા સીધું જ વિકલન એનો મેળવું છું તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા મેં x પ્રત્યે વિકલન એટલે મેળવ્યું છે કે બધા જ દાખલાઓમાં આપણે dy by dx જ મેળવવાનું હોવાથી તો હવે આ બંને વિધેયો ગુણાકારથી જોડાયેલા છે તો y એમને x નું વિકલન આપણે જાણીએ છીએ 1 થાય x એમને અને y નું વિકલન આપણે જાણીએ છીએ dy by dx થશે is equal to e raised to x minus y e raised to x minus y જ્યારે e raised to x x minus y નું વિકલન બાકી રહે જે આપણે દર્શાવ્યું d by dx x minus y તો તેથી y into 1 એટલે y plus x into dy by dx is equal to e raised to x minus y m ને ગુણાકાર x minus y નું વિકલન 1 minus dy by dx થશે તેથી y plus x into dy by dx is equal to e raised to x minus y બરાબર આપણે x y રકમ ઉપરથી લખી શકીએ જેને આપણે એક નંબર આપ પરિણામ એક કહીએ તો e raised to x minus y બરાબર x y તો અહીં e raised to x minus y બરાબર હું x y લખું તો 1 minus dy by dx અને હું લખી દઉં છું કારણ એક પરથી તો તેથી હવે આ x y છે કૌંસમાં ગુણાશે તો y plus x into dy by dx is equal to x y ઓછા x y dy by dx તો હવે આપણે જાણીએ છીએ dy by dx વાળા પર ભેગા કરશું અને એક બરાબર ની એક બાજુ dy by dx સિવાયના તો x into dy by dx વત્તા આ માઇનસ વાળો પદ આ બાજુ આવે તો પ્લસ xy into dy by dx is equal to xy ઓછા y તો તેથી આ બંને પદમાંથી x dy by dx સોરી પેલા dy by dx x dy by dx કોમન લઈએ તો x by dy by dx તો 1 plus y is equal to આ બંને માંથી y સામાન્ય લઈએ x minus 1 તો તેથી dy by dx ને કરતા બનાવીએ is equal to
तो dy by dx करता अपन से, तो y into x minus 1 छेद में x काउंस में y plus 1 आओ आप लिखी सके। तो हाँ xy is equal to e raised to x minus y को इसलिए dy by dx is equal to y काउंस में x minus 1 upon x into y plus 1 मतलब हवे हूँ आशा रखूँ जो के अबा धोरण 12 गणित चैप्टर नंबर 5 માં આવા ઘણા બધા દાખલાઓ છે જેનો અભ્યાસ તમે આજે દાખલાઓ આપ્યા છે એ તમને રેફરન્સ તરીકે ઉપયોગી થશે અને એ દાખલાઓની પ્રેક્ટિસ કરવી ફસ્ટ